કેમ છો વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિઘાત સમીકરણ કે જે આપણા સમીકરણના પાયા ઉપર આધારિત આખું પ્રકરણ 6 માર્કનું વેટેજ, એમાં આપણે આગળના ઉદાહરણો જોયેલા, સ્વાધ્યાય 4.1 પૂરું કરેલું અને ત્યારબાદ હવે આજે આપણે ઉદાહરણ 4 તરફ આગળ વધીએ. તો ઉદાહરણ 4 ની વાત કરીએ તો પેજ નંબર 63 અને એની વિગત આપણને જે આપી છે આપણે જોઈએ. દ્વિઘાત સમીકરણ 6x નો વર્ગ - x - 2, તો રકમ આ રીતે આપી છે 6x નો સ્ક્વેર - x - 2 = 0. અને આપણે બીજ શોધવાના છે. તો જે શરૂઆતની રીત આપણી હતી એમાં આપણે માત્ર દ્વિઘાત સમીકરણ છે કે નહીં એની ચકાસણી કરતા હતા. સ્વાધ્યાય 4.1 ની વાત કરું છું. આ ઉપરાંત વ્યવહારિક પ્રશ્નોના માત્ર સમીકરણ આપણે બનાવતા હતા, એનો ઉકેલ આપણે ક્યારે મેળવો નહોતો. લાસ્ટ સેશનની વાત કરીએ તો આપણે અવયવીકરણની રીત શરૂ કરેલી હતી અને એમાં ત્રણ પદ વાળી આપણને આ રીતે બહુપદી આપી હોય અને એમાંથી ચાર પદ કરી અને આપણે એના અવયવ પાડતા શીખેલા હતા. તો અહીંયા આગળ આપણે એ રીતને આગળ વધારીએ, કઈ રીતે અવયવ પાડી શકાય જેથી કરી આપણને બીજ મળી જાય. હવે આજે આ બીજ છે, બીજ એટલે એક્સ નો ઉકેલ. તો અહીંયા આગળ પહેલા અને છેલ્લા પદનો આપણે ગુણાકાર કરવાનો રહેશે. તો પહેલા અને છેલ્લા પદના જે સહગુણક છે એનો ગુણાકાર કરીએ તો 6 2 12. અહીંયા હું રફ વર્ક કરું છું. 12 ના જેટલા પોસિબલ, જેટલા શક્ય અવયવો મળતા હોય એ આપણે લખવાના છે. તો 12 ની અંદર વાત કરીએ તો 1 મળશે 12 × 1 એટલે કે 12 × 1 = 12, 3 × 4 = 12 અને 6 × 2 = 12. તો આ ત્રણ અવયવો આપણને મળે છે. આમાંથી આપણે એવો અવયવ પસંદ કરવાનો કે જેના જવાબની અંદર આપણને -1 મળે. -1 લઈ આવવા માટે આપણે અહીંયા પહેલા ટ્રાય કરીએ તો 12 માં 1 ઉમેરીએ તો 13 થાય, -1 નથી થતા. 1 બાદ કરીએ તો 11 મળે, એ પણ ના ચાલે. 3 અને 4 ની વાત કરીએ તો 3 માંથી 4 બાદ કરીએ તો -1 મળે. 6 માંથી 2 બાદ કરતા 4 મળે છે અને પ્લસ કરીએ તો 8 મળે છે, એટલે નીચેનો અવયવ પણ આપણને ચાલે નહીં. તો આ અવયવ લેવાની વાત આવી. આ અવયવ લેવા માટે આપણે વચ્ચેનો પદ ચલ તરીકે x છે, તો આપણે કયા કયા નિયમો મુજબ આપણે વાત કરી હતી, ચાર નિશાનીઓ લઈને મેં તમને સમજાવેલું હતું. તો આપણે જવાબ માઇનસમાં જોઈએ છે તો મોટા પદને માઇનસની નિશાની આપી દેશું, નાના પદને પ્લસની નિશાની આપી દેશું. આ નિશાનીમાં ભૂલ થશે તો અવયવનો આન્સર આવશે નહીં. તો આપણે ઉકેલ શરૂ કરીએ તો 6x નો સ્ક્વેર -4x + 3x - 2 = 0. આ અવયવ પાડ્યા પછી આપણે એના બબેની ગ્રુપ પાડી અને કોમન કાઢશું. તો આ બંનેમાંથી સામાન્ય કઈ રીતે કઢાય એ પણ આપણે સમજાવેલું હતું. આની અંદર 3 2 6, અહીંયા 2 2 4, એટલે બંનેની અંદર 2 છે એ સામાન્ય છે. ચલ ની વાત કરીએ તો x સામાન્ય ચલ છે એટલે આપણે 2x કોમન કાઢશું, અંદર વધશે 3x અને -2. અહીંયાથી કાંઈ કોમન ન નીકળે તો નિશાની આ મૂકી દેવાની, 1 કોમન કાઢવાનો. જ્યારે કાંઈ વસ્તુ કોમન નીકળતી ન હોય ત્યારે અંદર 3x - 2 = 0. જે કૌંસ 2 વખત આપણને મળ્યો છે એને આપણે 1 વખત લખી નાખશું અને 12 જે વધ્યું છે એને આપણે બીજા કૌંસમાં લખી નાખીએ = 0. બંને કૌંસને આપણે 0 આપી દઈએ તો 3x - 2 = 0 અથવા 2x + 1 = 0. આ 3x - 2 = 0 લેખા છે તો -2 ને સામે લઈ જશું તો 3x + 2 મળે.
त्रण गुणाकार मां छे जे सामे जासे तो भागाकार मां जासे तो एक्स बराबर बे ना छेद मां त्रण एवी रीते अहींया आगळ वधीए आपणे तो एक ने सामे लई जाशुं तो ओछा एक मळे अने बे ने छेद मां लई जाय तो ओछा एक हता एना छेद मां बे आवता ओछा एक द्वितीयांश आपणने मळशे तो आपणे उदाहरण चौथु गेड़ो जे पेज नंबर 63 ऊपर आपेलू छे एना जवाबो तमे नीचे जोई शको छो। आगळ जोईए तो उदाहरण 5 धीमे धीमे उदाहरण नी अंदर काईक नवुं आवतुं जाय छे। आमां एक वर्गमूळ वाळी रकम आपणने आपेली छे आ रफ वर्क आपणे काढी नाखीए तो उदाहरण 5 द्विघात समीकरण आपणने जे आपेलू छे ए समझिए आ तो सामान्य दाखलो कहेवाय जे वर्गमूळ वाळी रकम आवे अने ए समझ मां आवी जाय तो हवे काई तकलीफ नहीं रहे। 3x नो वर्ग ओछा 2 वर्गमूळ 6x 2 वर्गमूळ मां 6x अने छेल्ले अचळ पद आप्युं छे आपणने प्लस 2 बराबर 0 आना बीज आपणे शोधवाना छे तो वच्चेनुं जे पद छे ए आपणने कंईक नवुं मळ्युं 2 वर्गमूळ मां 6 तो आपणे एवा घड़िया तो शीख्या नथी। अहींया तो आपणे एवुं कर्युं हतुं के 6 2 12 12 ना भाग पाड़ीए अने आपणे वच्चेनुं पद लीधेलुं हतुं माइनस 1 मळी ग्युं आपणे। अहींया आगळ तमारी पासे 3 2 6 એટલે આપણે 6 ના અવયવ પાડવાના છે। અહીંયા હું રફ વર્ક કરું છું તો 6 ના જેટલા પોસિબલ આપણને અવયવ મળતા હોય પહેલા લખી લઈએ કે ભાઈ ચાલો 6 એકા 6 પછી 3 2 6 આ ભાગ પાડી અને આપણે વર્ગમૂળ 6 અને આગળ 2 વર્ગમૂળ 6 હવે વસ્તુ આપણે લેવાની છે એટલે કે 2 વખત વર્ગમૂળ 6 આવવા જોઈએ તો એના માટે પહેલા થોડી બીજી એક ચર્ચા કરી લઈએ। તમને બધાને એટલી તો ખબર જ છે કે વર્ગમૂળ 3 નો ગુણાકાર વર્ગમૂળ 3 સાથે કરીએ તો માત્ર 3 મળે। આ વસ્તુ કઈ રીતે કામ કરે એ તમને સમજાવી દઉં અને આપણે આમ પણ કહી શકીએ કે ભાઈ વર્ગમૂળ 3 નો સ્ક્વેર કર્યો આ સ્ક્વેર રૂટ અને સ્ક્વેર એટલે કે વર્ગ અને વર્ગમૂળને એકબીજા સાથે ભળે નહીં તો એકબીજા સાથે ન ભળે એટલે એનો અર્થ આપણે એવી રીતે યાદ રાખશું આપણી રીતે કે ભાઈ જ્યારે કોઈ સંખ્યાની અંદર વર્ગમૂળે હોય અને વર્ગ પણ આપેલો હોય ત્યારે આપણે બંને નિશાની દૂર કરી અને મૂળ રકમ જવાબમાં આવે એટલે કે 3 આન્સર આપણને મળે। તો હવે તમે આનાથી ઊંધું પણ કરી શકો કે ભાઈ આ 3 આપેલા છે તો હું એને આ રીતે લખી શકું 2 વખત વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 તો કે આ રીતે આપણે લખી શકીએ તો આપણી પાસે જે 6 આપેલા છે એને પણ આપણે વર્ગમૂળ 6 અને વર્ગમૂળ 6 એવી રીતે બે વાર આપણે લખી શકીએ। ઓકે તો અહીંયા મારી પાસે 6 ગુણ્યા 1 છે એના ભાગ હું આ રીતે પાડું છું કે ભાઈ એકવાર વર્ગમૂળ 6 આ બીજી વાર વર્ગમૂળ 6 આ એકડો પાછળ લખ્યો છે લખીએ કે ન લખીએ એમાં કાંઈ ફેર પડે નહીં એટલે 2 વખત વર્ગમૂળ 6 અને કહેવાય કે નહીં તો કે 2 વખત વર્ગમૂળ 6 તો આવું જ પદ કઈક આપણે જોયા છે। ઓકે તો 2 વખત વર્ગમૂળ 6 2 વખત આપણે લખશું તો આપણને 2 વખત વર્ગમૂળ 6 આપણને મળે પણ ક્યારે જો આનો સરવાળો કરીએ તો એટલે કે મારે આ રીતે લખવું પડે એકવાર ઓછા વર્ગમૂળ 6 અને હજી એકવાર ઓછા વર્ગમૂળ 6 એટલે 2 વર્ગમૂળ 6 ઓછામાં મને મળે। જો થોડી અટપટી ગણતરી છે એટલે હું ફરીથી આખી વસ્તુ સમજાવું છું જે લોકોને સમજાણું નથી તકલીફ પડી છે એ લોકો ધ્યાન આપે ફરીથી પેલા વધારાનું જે ઉદાહરણ આપેલું હતું એ આપણે દૂર કરી દઈએ। તો આપણે એવી વાત કહી હતી કે આપણે અહીંયા આગળ 3 2 6 6 ના ભાગ પાડ્યા 6 એકા 6 અને 3 2 6 હવે નીચેનું પદ આપણે સરવાળો કરો તો 5 મળે બાદબાકી કરો તો 1 મળે મારે જોતું નથી એટલે નીચેનો અવયવ ચાલશે નહીં તો ઉપરનો અવયવ ચાલે છે 6 એકા 6 તો 6 ના 2 ભાગ કયા પડે હજી
तो के वर्गमूल छ वर्गमूल छ एक तो एमनम ज छे ए पण तमने लखी देवले तमने वधारे समझाय एक ना एक एमनम रेखा छ ना बे भाग पड्या हवे आनी अंदर सरवाळो के बादबाकी करिए तो अवपद आवे छे के नहीं ए जोई ले ओके पहला आपणे नथी आवतु एवुं जोई ले तो के बादबाकी करिए चालो वर्गमूल छ माथी वर्गमूल छ जाय तो जीरो वधे आपणे क्यां जीरो जोईए छे आपणे तो बे वर्गमूल छ जोईए छे एटले बादबाकी वाळुं भूली जाओ ओके तो आपणे प्लस करिए प्लस करशुं तो वर्गमूल छ एटले बे वर्गमूल छ बनी जाय पण प्लस करतानी साथे आपणे माइनस मां आ पद जोईए छे एटले बन्नेने आपणे माइनस नी निशानी आपशुं एटले नियम एवो थशे ओछे ओछे वधता थाय अने निशानी माइनस नी आवे एटले आ रीते आपणने मळे तो आ वर्गमूल छ छे ए आपणे लखवाना रहे अहींया एक्स आवशे बन्ने बाजुए अहींया लखीने बतावुं तो त्रण एक्स नो स्क्वेर माइनस रूट सी एक्स सिक्स एक्स हजी एक बार रूट सिक्स एक्स प्लस टू इज इक्वल टू जीरो तो बे वक्त आपणे आ पद माइनस में लई लीधु साथे एनो चल जे एक्स हतो ए पण लखी नाखो हवे वात आवी सामान्य काढवानी कोमन काढवानी तो कोमन शुं काढशुं आपणे आनी अंदर थी तो एना माटे आपणे आ बे पद ने पहला आपणे हाईलाइट करिए केवी रीते कोमन निकले समझावुं छुं तो मारी पासे छे 3x नो वर्ग अने वर्गमूळ मां 6x ओके हमणां ज आपणे वात करी के सादी रकम होय तो एने आपणे बे वखत वर्गमूळ स्वरूपे लखी शकीए ओके तो आ 3 छे एनी बदले हुं आम लखुं छुं वर्गमूळ 3 अने वर्गमूळ 3 x नो स्क्वेर छे एटले एने बे वार लखुं x गुणा एक्स हवे अहींया कोई चार माइनस छ छे तो तमने बधाने खबर छे छ ना भाग पड़े त्रण बे छ तो छ नी उपर वर्गमूल नी टोपी छे तो त्रण ने बे भाग पाड़ो एनी उपर पण वर्गमूल नी टोपी करवी पड़े चलो तो आपणे अवयव पाड्या फरीथी बोलू छू आ अवयव जे छे ए मैं अहींया पाड़ेला छे आना अवयव माइनस नी निशानी अने रूट सिक्स एक्स छे ए अहींया अवयव पाड़ेला छे तो आ रीते आखे आखू विस्तरण करी अने बहु डिटेल मां आखे आखी समझूती मैं लखी छे मोढे आपणे सीधा अवयव कोमन नथी काढ्या आना भाग पाड्या रूट थ्री रूट थ्री एक्स नो वर्ग एटले एक्स बे वार लखेलो छे छ एटले त्रण बे छ थाय बन्नेने वर्गमूळ साथे अने एक्स एटले एक्स ओके आटलू कर्या पछी हवे बे मां सरखू होय आपणे काढता जाय आमा वर्गमूल त्रण छे आमा पण वर्गमूल त्रण छे बार लई लई आमा वर्गमूल त्रण बीजी वखत छे आमा नथी आमा एक्स छे अने आमा पण एक्स छे तो आपणे जे वस्तु बार काढी नाखी छे ए सिवाय नुं हवे अंदर शुं वधे तो के वर्गमूल त्रण एक वखत निकली गयुं छे एक वखत वधु अने एक्स वधा तो वर्गमूल त्रण अने एक्स निशानी आवशे माइनस नी अहींथी वर्गमूल त्रण अने एक्स कोमन निकली गया छे मात्र वधे वर्गमूल मां 2 तो आ वस्तु छे ए आपणे अहीं आपणे सीधू लखशु डिटेल मां मैं तमने समझावेलू छे कई रीते कोमन काढेला छे तो अहीं आगळ रूट थ्री एक्स छे कोमन काढीए कोमन काढतानी साथे आपणने કૌંસમાં મળે रूट थ्री एक्स माइनस रूट टू अहीं आपणे પહોંચ્યા માઇનસ वळी पाछी फरीथी आपणे आज प्रोसेस करवी पड़शे के हवे ओला बे पद छे एमांथी शुं कोमन काढवुं ओके तो ए पद आपणी पासे छे रूट सी सिक्स एक्स अने प्लस टू छ ना भाग आपणे हमणां ज पाड्या हता त्रण बे छ तो हुं अहींया भाग पाडुं छुं के रूट थ्री रूट टू एंड एक्स अहींया प्लस बे ना भाग आपणे पाड़वा ज पड़शे रूट टू अने रूट टू आनी जेम तमने अहींया पण समजूती आपी दऊं के आ बे ना भाग आ रीते पाड़ेला छे रूट सिक्स एक्स छे एना भाग आ रीते पाड़ेला छे तो आखू आ ग्रुप बनावी दीधुं बे ना भाग पाड्या छे ए तो बे माथी सामान्य होय काढी लईए आमा वर्गमूळ 3 छे आमा वर्गमूळ 3 नथी आमा वर्गमूळ 2 छे आमा पण छे एटले वर्गमूळ 2 ने आपणे सामान्य काढी लईए एक्स नी किंमत आमा छे आमा नथी तो आमा निकली गया कोमन हवे वधे छे शुं तो के रूट थ्री थ्री एक्स वधे अने प्लस अहींयाथी वधे रूट टू वन टाइम एक वार तो निकली गया कोमन
तो बने काउंट सरखा आ गया तो के रूट थ्री एक्स रूट थ्री एक्स रूट टू और रूट टू पर निशानी के भी है तो के प्लस नी तो प्लस नी निशानी एटला माटे आवी अहीं माइनस कॉमन काढ़ेला छे माइनस कॉमन काढ़ी एटले अंदर नी निशानी छे ई शुं थशे बदली जशे एटले हवे तमारा काउंट्स जे छे बन्ने अवयवना ए एकदम सेम आवशे तो आपणे आ पद छे अहीं लखी नाखीए के वर्गमूळ में बे अहीं वर्गमूळ त्रण एक्स ओछा वर्गमूळ बे जो एक वक्त आ वर्गमूळना नियमो तमने मगज में बेसी जशे पछी आ बधी गणतरी छे ई तमे एकदम झड़पथी करी शकशो आमा गभरावानी के कंटाळवानी जरूर नथी घणी वक्त एवुं थतुं होय के वर्गमूळ वाळो दाखलो छे एटले आपणे अगाउथी ज मन में एवुं विचारी नाखता होय के आ दाखला तो मारा थी नहीं थाय एटले आपणे पेपर नी अंदर एमनेम जग्या मूकी देता होय तो खास याद राखवुं आमा कंई एटलुं बधुं अघरुं नथी आ बे काउंट्स एक वक्त सरखा आवी जाय बे काउंट्स बधा अवयवमां सरखा ज आवशे निशानी सहित એટલે તમારો દાખલો છે એ કમ્પ્લીટ સાચો છે ચાલો હવે આપણે જે બે કૌંસ સરખા માંડ્યા છે એને આપણે એક કૌંસમાં રાખીએ આ રીતે અને બીજો કૌંસ પણ આપણને આ જ મળ્યો એટલે એનો અર્થ એમ થશે કે આ સમીકરણ જે છે દ્વિઘાત સમીકરણ એના બીજ સમાન હશે એટલે કે બે જવાબ સરખા મળશે એક્સ ના तो आप लखी नाखीए रूट थ्री एक्स माइनस रूट टू इज इक्वल टू जीरो सामे पण आज वस्तु छे आ गणतरी तमे एक वक्त लखशो तो ई चाले कारण के बन्ने ना बीज छे ई समान छे एटला माटे आ माइनस वाळुं पद सामे लई जाशु एटले प्लस थशे एक्स नी किंमत वर्गमूळ मां बे छेदमां वर्गमूळ मां त्रण અહીંયા આગળ પણ આપણે અથવા કરી અને સીધો જ જવાબ લખી નાખશું કે x ની કિંમત વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળમાં 3 તો બંને બીજ છે એ આપણને સમાન મળ્યા એટલે અહીંયા આગળ પુનરાવર્તિત અવયવ એવી રીતે નીચે લખેલું છે x નું મૂલ્ય આપણને સરખું મળ્યું તો આ રીતે આપણે ઉદાહરણ 4 અને 5 જોયા 5માં ઉદાહરણ જેવા દાખલાઓ છે એ આપણે વધારાના એક્સ્ટ્રા આપશું તમને જેથી કરીને એની પ્રેક્ટિસ તમે થોડી વધારી શકો એક્સ્ટ્રાના દાખલા આપણે એવી રીતે આપીએ છીએ કે જે થોડાક કંઈક નવા હોય રીતની અંદર કંઈક અગત્યતા હોય થોડીક એટલે એના પ્રયત્ન કરવા એને સ્કીપ ન કરવા આપણે આગળના ઉદાહરણ તરફ વધીએ ઉદાહરણ 6 ની અંદર આપણને માહિતી એવી રીતે આપેલી છે के दाखला नी अंदर 4.1 ना विभाग नी आखी डिटेल छे आपणने आपेली छे के 4.1 मां चर्चा करेल प्रार्थना खंड नी बाजुओना माप शोधो तो 4.1 विभाग एटले बीजू काई नही शरूआत मां जे आपणने 59 पेज नंबर उपर सूत्र समीकरण आपणे जे बनावेलुं हतुं एनी वात अहींया करेली छे तो आपणे आना अवयव पड़शुं तो अवयव पड़वा माटे 300 गुणा 2 करिए तो आपणने मळशे 600 ना भाग आपणी पासे तो घणा बधा मळे एक तो 60 गुणा 10 मळे एटले 600 थाय पण आपणे एवो भाग लेवानो छे के जेनी अंदर जवाब आपणने मळे 1 तो आ 1 जवाब मेळववा माटे आपणे शुं करी शकीए एनी वात आपणे करीए तो आ प्रोसेस माटे आपणे एवुं करशुं के एक बाजु आपणे 2 साथे भागाकार करवानो અને બીજી બાજુ જે સંખ્યા સાથે ભાગાકાર કર્યો એની વડે ગુણાકાર તો આને 2 વડે ભાગાકાર કરીએ તો 30 મળે આને 2 વડે ગુણાકાર કરીએ તો 20 મળે પછી આને 2 વડે ભાગાકાર કરીએ તો 15 આને 2 વડે ગુણાકાર કરતા જઈએ તો 40 હવે આને 2 વડે ભાગાકાર કરી શકાતો નથી આ હું તમને શું કહું છું કે જે જેટલા વધારે અવયવ આપણે મેળવવા હોય એટલા અવયવ આપણને મેક્સિમમ મળશે શુકામે આપણે વધારે અવયવ મેળવવા પડશે કારણ કે 600 છે એ મોટી સંખ્યા છે તમે આ રીતે પણ કરી શકો કે સાહેબ 6 અને 1 0 આપેલા છે એને આપણે સામે જવા દઈએ તો 100 કરી નાખીએ તો 100% ચાલે હવે આને 2 વડે ભાગાકાર નથી કરવા મારે આ બાજુ 2 વડે ભાગાકાર કરવા છે તો આને 2 વડે ભાગાકાર કરું તો 50 મળે આને 2 વડે ગુણાકાર કરું તો 12 મળે નવો અવયવ આપણને મળવો જોઈએ બીજું કાંઈ કરવાનું નથી હજી આને 2 વડે ભાગાકાર કરું
तो 25 मळे, आने 2 वडे गुणाकार करू तो 24 मळे। કહેવાનો અર્થ એ છે કે તમે જો આ બાજુ ભાગાકારની પ્રક્રિયા કરો છો તો સામે ગુણાકાર કરવાની, આ બાજુ ભાગાકાર કરો તો આ બાજુ ગુણાકાર કરવાના। જો મને અવયવ મળી ગયો 25 અને 24 ની બાદબાકી કરશો તો 1 મળશે અને આપણે 1 જ જોઈએ છે તો મોટા પદને આપણે પ્લસ ની નિશાની આપશું તો અવયવ આ રીતે બને 2x નો વર્ગ વત્તા 25x ઓછા 24x ઓછા 300 બરાબર 0। बब्बे आपणे अवयव पाड़ीने कॉमन काढशुं तो अहींया आगळथी मात्र एक्स कॉमन निकले तो 2x प्लस 25 ओछा आमांथी आपणे 24 छे तो अंदर 2 क्यारे वधे तो अंदर 2 त्यारे ज वधे जो आपणे 12 कॉमन काढीए ने तो 2x प्लस 25 बराबर 0। अहींया आगळ आपणे बंने अवयव लखी नाखीए 2x प्लस 25 एक्स ओछा 12 बराबर 0। आपणे सामान्य बंने ने 0 आपी दईए तो 25 वाला कांसने आपणे 0 आपीए अथवा 12 वाला कांसने 0 आपी दईए तो अहींया आगळ आपणे 25 सामे जशे तो माइनस थशे, माइनस ना छेदमां 2 आपणे बादबाकी वाळी निशानीमां नीचे लई जशुं तो आमां आपणने माइनस 12.5 मळे। અહીંયા આપણે જોઈએ તો 12 ને સામે લઈ જાય તો એ સીધા જ પ્લસ મળી જાય। હવે આપણે અહીંયા જે વાત હતી એ હતી લંબાઈ અને પહોળાઈની, તો આપણે કોઈ દિવસ જોયું નથી કે અંતર હોય એ ઋણ હોય એટલે અહીંયા આપણે લખવું પડશે કે શક્ય નથી। તો આ જવાબ આપણો x વાળો 12 મળે શક્ય ગણાય। હવે પહોળાઈ આપણે જે ધારણા કરેલી હતી અને લંબાઈ જે ધારણા કરેલી હતી એમાં આપણે આ કિંમત મૂકી દઈએ તો આપણને આન્સર મળી જાય। તો આપણે પહોળાઈ છે x મીટર એટલે આપણે અહીંયા લખશું 12 અને લંબાઈ આ વસ્તુ છે એ ટેક્સ્ટબુકમાં જ આપેલી છે 2x + 1 તો 2 કૌંસમાં 12 + 1 એટલે કે 24 + 1 એટલે કે 25 મીટર। તો આ રીતે ઉદાહરણનો આન્સર આવે, ખાસ અવયવની રીત એક સમજવાની હતી, વધુ છે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું।